Assalamualaikum બાળકો આપણું ધોરણ 3 ધોરણ 3 માં આપણું હિન્દી તો હિન્દી ની અંદર ચોપડી માં આપણે પાન નંબર 26 આયા છે તો પાન નંબર 26 પર આપણો પાઠ 10 છે પાઠનું નામ છે કે યહ હે યહ એટલે આ અને હે એટલે છા છે લે યહ એટલે આ હે હય એટલે છે એટલે આ છે એવું પાઠનું નામ છે આ છે હવે એની નીચે લખ્યું છે કે શબ્દો શોધો ખાલી જગ્યામાં લખો અને પૂરું વાક્ય ફરીથી લખો એટલે ચિત્રો આપેલા છે જુઓ તમને 12 ચિત્રો આપેલા છે અલગ અલગ ચિત્ર છે મોર સિંહ ઝાડ પછી બોલપેન છે ગાંધીજી છે બંદૂક છે જુઓ ફરી છત્રી છે પતંગ છે ચોપડી છે ગુલાબ છે કાગડો છે અને સ્ત્રીનું ચિત્ર છે તો આને હિન્દીમાં શું કહેવાય એ આપણે સમજવાનું છે પહેલા કે આ ચિત્રને હિન્દીમાં કેવી રીતે બોલાય અને વાક્યમાં લખીશું ખાલી જગ્યામાં તો કયું વાક્ય બનશે એ સમજવાનું તો કોષ્ટક જુઓ આ ચિત્રો જે આપેલા છે 12 એના નામ અહીંયા તમને કૌંસમાં આપેલા છે તો કૌંસમાં અલગ અલગ નામ આપ્યા છે લાઈનમાં ચિત્ર પ્રમાણે નામ નથી આપ્યા એટલે આપણે કૌંસમાંથી નામ જોવાના અને વાક્યની અંદર લખીને આખું વાક્ય બનાવવાનું છે અને એ વાક્યનું અનુલેખન કરવાનું છે નીચેની લાઈન આપી છે એમાં એકવાર વાક્ય આપણે ચિત્રનું નામ લખીને વાક્ય બનાવીશું એ વાક્ય આખું વાંચવાનું અને એનું અનુલેખન નીચેની લાઈનમાં લખવાનું છે આપણે ચોપડીમાં આજે પૂરવાનું છે પેજ નંબર 26 પર તો અહીંયા ઉદાહરણ આપ્યું છે જુઓ મોરનું ચિત્ર છે ને લખ્યું છે યહ મોર હે એનું ઉદાહરણ આપ્યું છે અને નીચે અનુલેખન લખેલું છે ફરી નીચે શેનું ચિત્ર છે સિંહનું તો આપણે જો સિંહનું ચિત્ર છે ને લખ્યું છે વાક્યમાં કે યહ ખાલી જગ્યા હે તો કોણ છે કોનું ચિત્ર છે સિંહ તો આપણે અહીંયા સિંહ લખવાનું એટલે આખું વાક્ય બનશે યહ સિંહ હે આ વાક્ય આખું લખવાનું અને એક સિંહનું નામ લખશો એટલે આખું વાક્ય બનશે એ વાક્યનું અનુલેખન નીચે લખવાનું છે તમારે ફરીથી ફરી નીચે જુઓ ઝાડનું ચિત્ર છે તો ઝાડને હિન્દીમાં શું કહેવાય પેડ કહેવાય પેડ એટલે ઝાડ તો અહીંયા ઝાડના ચિત્રની બાજુમાં લખ્યું છે યહ ખાલી જગ્યા હે તો આપણે શું લખવાનું છે પેડ યહ પેડ હે એવું આખું વાક્ય બનશે એ વાક્યને ફરી નીચે લાઈનમાં લખવાનું છે ફરી નીચે છે બોલપેનનું ચિત્ર છે તો બોલપેનને હિન્દીમાં શું કહેવાય કલમ કહેવાય તો અહીંયા લખવાનું યહ કલમ હે અને નીચે સુંદર અક્ષરથી બીજી વાર લખવાનું એ વાક્ય એનું અનુલેખન કરવાનું ફરી નીચે છે ગાંધીજીનું ચિત્ર ગાંધી બાપુને તો બધા ઓળખતા હશો બરાબર ને તો અહીંયા લખવાનું વાક્ય છે કે યહ ખાલી જગ્યા હે તો ગાંધીજીનું ચિત્ર છે એટલે આપણે લખવાનું ગાંધીજી તો આખું વાક્ય બનશે યહ ગાંધીજી હે ફરી એની નીચે છે બંદૂકનું ચિત્ર છે બંદૂકના ચિત્રમાં આપણે લખવાનું છે વાક્યમાં ખાલી જગ્યામાં બંદૂક બંદૂક એવું લખશો એટલે આખું વાક્ય બનશે યહ બંદૂક હે ફરી બાજુમાં આપ્યા છે ચિત્ર જુઓ બાજુની લાઈનમાં છે કે પતંગનું ચિત્ર છે ને વાક્ય છે ના સોરી પહેલું છત્રીનું ચિત્ર છે ને ખાલી જગ્યા છે તો આપણે લખવાનું યહ છત્રીને શું કહેવાય હિન્દીમાં છાતા કહેવાય તો આપણે લખવાનું યહ છાતા હે એનું અનુલેખન નીચે કરવાનું ફરી પતંગનું ચિત્ર છે પતંગ તો બધાએ જોઈ હશે ગમતી હશે ને તમને પતંગ ઉડાડવાની તો અહીંયા લખવાનું ખાલી જગ્યામાં પતંગ તો આખું વાક્ય બનશે યહ પતંગ હે ફરી નીચે છે ચોપડીનું ચિત્ર તો હિન્દીમાં શું કહેવાય પુસ્તક કહેવાય તો અહીંયા લખવાનું આપણે યહ પુસ્તક હે ફરી નીચે જુઓ ગુલાબનું ચિત્ર છે તો નીચે યહ ખાલી જગ્યા હે તો ગુલાબ એવું લખશો એટલે આખું વાક્ય બનશે યહ ગુલાબ હે ફરી નીચેની લાઈનમાં અનુલેખન કરવાનું ફરી છે કાગડાનું ચિત્ર તો હિન્દીમાં શું કહેવાય કૌવા તો અહીંયા લખવાનું યહ કૌવા હે આખું વાક્ય બનશે એટલે નીચે અનુલેખન કરવાનું ફરી જુઓ સ્ત્રીનું ચિત્ર છે તો સ્ત્રીને હિન્દીમાં શું કહેવાય ઔરત કહેવાય આવશે ઔરત તો અહીંયા લખવાનું
ખાલી જગ્યામાં ઔરત તો આખું વાક્ય બનશે યહ ઔરત હે એનું અનુલેખન નીચે કરવાનું આ રીતે પેજ નંબર 26 માં તમારે ચોપડીમાં ખાલી જગ્યામાં ચિત્રનું નામ લખીને આખું વાક્ય બનાવવાનું છે અને એ વાક્યનું અનુલેખન નીચેની લાઇનમાં લખવાનું છે અને આ 12 ચિત્રોના વાક્ય તમારે